એક તરફ સરકાર ઊર્જા બચાવો પાણી બચાવોની અનેક જાહેરાતો કરતા હોય છે, ત્યારે પારડી નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ ધોળે દિવસે પણ બપોરના 3:30 વાગ્યા સુધી ઝબકતી જોવા મળી હતી. એક તરફ સરકાર ઊર્જા બચાવો પાણી બચાવો અને અનેક જાહેરાત કરતા હોય છે, ત્યારે પારડી નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ ધોળે દિવસે પણ બપોરના 3:30 વાગ્યા સુધી ઝબકતી જોવા મળી હતી. ત્યારે ધોળે દિવસે લાઇટ ઝબકતી રહેતા કોના બાપની દિવાળી જેવા અનેક પ્રશ્નો પાલિકા સામે ઉઠી રહ્યા છે, જે બાબતે વીજળી સમિતિના ચેરમેન સંગીતાબેન સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વીજળી સમિતિના ચેરમેન પદેથી ક્યારનું રાજીનામું આપી દીધું છે, જેથી તેઓ આજે પણ પાર્ટી સામે નારાજ હોવાનું દેખાઈ આવ્યું હતું. ત્યારબાદ પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ સાથે વાત કરતા તેઓએ લાઇટ રિપેરિંગનું કામ ચાલુ છે, પરંતુ કલાકો સુધી પારડી નગરના સુલભ નગર તેમજ ગુજરાતી પ્રાથમિક શાળા સર્વિસ રોડ પર ચાલુ રહેતા પાલિકા સામે હાલ કોના બાપની દિવાળી ચાલી રહેલ હોય બૂમ ઉઠી રહી છે, અને વીજળી ચેરમેન કોણ છે બાબતે આજે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.